नमस्कार विद्यार्थी मित्रों, डिप्लोमा एंजीनियरिंगना ऑटोमोबाइल ब्रांचना बी ट्रिपली सब्जेक्टना चैप्टर नंबर 5 इलेक्ट्रिकल मशीन्स में गया वीडियो लेक्चर में आपणे डीसी जनरेटरनो सिद्धांत भण्या हता। हवे आ वीडियो लेक्चर में आपणे डीसी जनरेटरनी रचना जोईशुं, एटले के इलेक्ट्रिकल मशीन्सनी रचना जोईशुं। तो मुख्यत्वे बे प्रकारनी सिस्टम होय छे डीसी जनरेटर में। मुख्यत्वे केटला प्रकारनी सिस्टम होय छे? बे प्रकारनी सिस्टम होय छे। पहली सिस्टम होय छे फील्ड सिस्टम अने बीजी सिस्टम होय छे आर्मेचर सिस्टम। फील्ड सिस्टम एटले स्टेटर तमे एने कही शको अने आर्मेचर सिस्टम एटले तमे एने रोटर कही शको। तो फील्ड सिस्टम में सानो सानो समावेश थाय? तो फील्ड सिस्टम में योक, पोल अने फील्ड वाइंडिंग नो समावेश थाय। ज्यारे आर्मेचर सिस्टम एटले के आर्मेचर नी अंदर आर्मेचरना भागों में आर्मेचर कोर, आर्मेचर वाइंडिंग, कॉम्युटेटर, ब्रशनो समावेश थाय छे। तो हवे आपणे फील्ड सिस्टम विषे डिटेल में भणीए। तो फील्ड सिस्टम में सौ प्रथम आपणे भणीशुं योक। योक एटले शुं? तो योक जे होय छे कास्ट स्टील आयर्नू बनेलू होय छे। पोला नड़ाकारना रूप में होय छे। अंदरना पोल ने जे हवे बीजो भाग छे पोल एने आपणे भणीशुं तेमां। पोल ने अंदर थी परिघ पर बोल्टनी मदद थी बेसाड़वामां आवे छे। हवे योक काम शुं करे? तो पोल तथा बीजा जे स्थिर भाग छे, पोल छे, फील्ड वाइंडिंग जे छे, स्थिर भागो कहेवाय, ए स्थिर भागोने टेको आपवानुं काम करे तथा चुंबकीय क्षेत्रने रिटर्न पाथ आपे। चुंबकीय क्षेत्र उत्पन्न थतुं होय तो एने केवो पाथ आपे? रिटर्न पाथ आपे। जो आकृतिनी अंदर आपणने आप्युं छे योक। आ जे आउટર બોડી હોય જે બહારથી પ્રોટેક્શન પણ પૂરું પાડે, યોક જે હશે એ અંદર જે મશીન હોય, મોટર કે જનરેટર જે હોય એને આપણે એક બહારથી પ્રોટેક્શન પણ પૂરું પાડે છે। જો એની અંદર આપણને અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગને રિટર્ન પાથ પણ પૂરો પાડે છે। જો આ ચાર ભાગની અંદર યોક શું કામ કરે છે? તો ફિલ્ડ વાઇન્ડિંગને ઇન્ટરનલ પાથ પણ પૂરો પાડે છે। તો આ શું છે? યોક છે, બરાબર। આ જે આઉટર સરફેસ છે જેને હું રેડ કલરથી ઇન્ડિકેટ કરું છું એ શું છે? યોક છે, બરાબર। હવે ફિલ્ડ વાઇન્ડિંગ જો જો આ ચાર પોલ છે, એન એન એસ એસ, આ ચાર શું છે? પોલ છે અને એની આજુબાજુ શું મૂકેલું છે? ફિલ્ડ વાઇન્ડિંગ મૂકેલું છે અને આ જે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ યોક સાથે પોલ સાથે જોડાય છે, એ શું છે? પોલ શું છે? તો આ જે છે એ ડીસી જનરેટરનો સ્ટેટર ભાગ છે, એટલે કે સ્થિર ભાગ, સ્ટેટર ભાગ જેને આપણે કહીએ એ છે। અહીંયા આકૃતિમાં આપેલું છે યોક, ફિલ્ડ વાઇન્ડિંગ, પોલ અને પોલ શું એ સાના ભાગ છે? સ્ટેટરના ભાગ છે, એટલે કે ફિલ્ડ સિસ્ટમના ભાગ છે। સાના ભાગ છે? ફિલ્ડ સિસ્ટમના। તો ફરી એક વખત આપણે જોઈએ યોક શું કામ કરે? તો યોક કાસ્ટ સ્ટીલ આયર્નનું બનેલું હોય છે, પોલા નડાકાર સ્વરૂપે હોય છે। યોકનું કાર્ય શું છે? પોલ તથા બીજા ભાગને, સ્થિર ભાગોને શું આપે છે? ટેકો આપે છે જ્યારે, અને ચુંબકીય ક્ષેત્રને રિટર્ન પાથ આપે છે। હવે આપણે અભ્યાસ કરીશું પોલ વિશે। તો પોલ એટલે શું? તો સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનેમો સ્ટીલના લેમિનેશન ભેગા કરીને બનાવવામાં આવે છે। જો આ સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનેમો સ્ટીલના લેમિનેશનને ભેગા કરેલા છે, જો અહીંયા અલગ અલગ તમને બતાવેલા છે, જો આ અલગ અલગ ભાગ ભેગા કરેલા છે, ભેગા કરીને શું બનાવવામાં આવે છે? પોલ બનાવવામાં આવે છે। તો સિલિકોન સ્ટીલ વાપરવાનું, કેમ સિલિકોન સ્ટીલ વાપરવાનું, બીજા કોઈ સ્ટીલથી કેમ નહીં? કારણ કે સિલિકોન સ્ટીલ વાપરીએ તો હિસ્ટેરિસિસ લોસ ઓછો થાય, મોટરનો જે હિસ્ટેરિસિસ લોસ હોય કે જનરેટરનો હિસ્ટેરિસિસ લોસ કેવો થાય? ઓછો થાય। અને લેમિનેશન કરીને વાપરીએ તો શું થાય? એડી કરંટ લોસ ઓછો થાય। તો આ થઈ ગયું પોલની બનાવટ કેવી રીતના બનાવવામાં આવે છે, સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનેમો સ્ટીલને લેમિનેશન કરીને પોલ બનાવવામાં આવે છે। સિલિકોન સ્ટીલ વાપરવાથી હિસ્ટેરિસિસ લોસ ઓછા થાય છે અને લેમિનેશન વાપરવાથી એડી કરંટ લોસ ઓછા થાય છે। હવે પોલનું કાર્ય શું છે? તો પોલ શું કામ કરે? તો ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? ઉત્પન્ન કરે છે। સ્ટેટરની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને પોલ્સોની મદદથી ફ્લક્સનો શું થાય છે? ફેલાવો કરે છે। શું કરે છે? પોલ્સો ફ્લક્સનો ફેલાવો કરે છે અને પોલ શું કરે છે? ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। હવે આપણે જોઈશું ફિલ્ડ વાઇન્ડિંગ। તો ફિલ્ડ વાઇન્ડિંગ કેવી રીતના કામ કરે છે? તો ઇનેમલથી વીજ સંમહિત કરેલા વાહકને
વિન સંવાહિત એટલે કે ઇન્સ્યુલેટિંગ કરેલું હોય, ઇનેમલથી એટલે કે એક પ્રકારનું ઇન્સ્યુલેટર વાપરે છે, કે ઇનેમલથી વિસંવાહિત એટલે કે ઇન્સ્યુલેટર કરેલા વાહકની કોઇલ ફોરમ પર થી તેને પોલ પર મૂકવામાં આવે છે. એટલે કે આ ક્યાં મૂકવામાં આવે છે? ફિલ્ડ વાઇન્ડિંગ પોલની ઉપર મૂકવામાં આવે છે. આકૃતિમાં જુઓ તો અહીંયા 3 નંબરમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે, 2 નંબરમાં પોલ છે, 1 નંબરમાં શું છે? ફોર્મ છે, ફોર્મર છે. હવે શું થશે? તો ડીસી પ્રવાહ પસાર કરવાથી તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જ્યારે જ્યારે પણ ડીસી પ્રવાહ જ્યારે પણ પસાર કરવામાં આવે છે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી, ત્યારે શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને બધી જ ફિલ્ડ વાઇન્ડિંગ સામાં જોડેલી હોય છે, સિરીઝમાં જોડેલી હોય છે. અને આ જે આકૃતિ છે શાની છે? ફિલ્ડ વાઇન્ડિંગની છે. હવે આવે આ ભાગ થયા ફિલ્ડ સિસ્ટમના. હવે આપણે જોઈશું આર્મેચર સિસ્ટમમાં. આર્મેચરમાં તો પહેલું આવશે આર્મેચર કોર. શું કામ છે? તો આર્મેચર કોર પણ કેવું કરવામાં આવે છે? લેમિનેટ કરવામાં આવે છે. તેનું લેમિનેશન સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનામા સ્ટીલ, તેનું લેમિનેશન સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનામા સ્ટીલનું બનાવવામાં આવે છે. હવે શું થશે? આર્મેચર કોર જે હોય એના પરિઘ ઉપર ખાંચા પાડવામાં આવે છે. એના પરિઘ ઉપર શું પાડવામાં આવે છે? ખાંચા. અને એ ખાંચાની અંદર આર્મેચર વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. આર્મેચર વાઇન્ડિંગમાં જોઈએ તો આર્મેચર વાઇન્ડિંગ શું કરે છે? આર્મેચર વાઇન્ડિંગ ઇનેમલથી અથવા તો કોટન ટેપથી વિસંવાહિત એટલે કે ઇન્સ્યુલેટિંગ કરેલું હોય છે. આ વાઇન્ડિંગ આર્મેચર કોરના સામાં મૂકવામાં આવે છે, આર્મેચર કોરના ખાંચામાં, જેમાં આપણે આર્મેચર કોરમાં જોયું કે આર્મેચર કોરમાં શું કરવામાં આવે? ખાંચા પાડવામાં આવે અને એની અંદર આર્મેચર વાઇન્ડિંગ મૂકવામાં આવે. આર્મેચર વાઇન્ડિંગ શું કરવામાં આવે છે? આર્મેચર કોરમાં મૂકવામાં આવે છે. એની આકૃતિમાં તમે જોઈ શકો છો. હવે એની અંદર એવું છે કે આર્મેચર કોઇલના છેડા જે હોય એ સાની જોડે કોમ્યુટેટર સાથે જોડવામાં આવે છે. હવે એમ થશે કોમ્યુટેટર અને બ્રશ. તો ચલો આની આકૃતિ છે. કોમ્યુટેટર, કોપર સેગમેન્ટ, રાઇઝર અને મિકારી એ આપણે અહીંયા જોઈએ. તો કોમ્યુટેટરનું કાર્ય શું છે? તો કોમ્યુટેટરનું કાર્ય આર્મેચરમાં ઉત્પન્ન થતા એસી ઇએમએફનું ડીસી ઇએમએફમાં રૂપાંતર કરવાનું. કોમ્યુટેટર કોપરની પટ્ટીઓનું બનેલું હોય છે. આ પટ્ટીઓ શાફ્ટથી એકબીજા સાથે માઇકા વડે ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. શાફ્ટ ઉપર હબ ફિટ કરવામાં આવે છે. એટલે કે કોપર સેગમેન્ટ જે હોય છે એને મિકા વડે ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. હવે કોમ્યુટેટર ફરે ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી શું થશે? કોમ્યુટેટરનો એક છેડો ઊંચો હોય છે, જેને શું કહેવામાં આવે છે? રાઇઝર કહેવામાં આવે છે. આ રાઇઝર સાથે આર્મેચર કોઇલના છેડા જોડવામાં આવે છે. હવે કોમ્યુટેટર ઉપર આપણે બ્રશ મૂકીએ છીએ તો શું કરશે? કોમ્યુટેટર પર બ્રશ રાખવામાં આવે છે. બ્રશને બ્રશ હોલ્ડરમાં મૂકવામાં આવે છે. બ્રશ આની મદદથી કામ કરશે, સ્પ્રિંગની મદદથી કામ કરશે. સ્પ્રિંગની મદદથી બ્રશ કોમ્યુટેટર પર દબાણ કરે છે. બનેલા હોય છે ડીસી જનરેટરમાં બ્રશ કાર્ય શું? તો આર્મેચર કરંટ કલેક્ટ કરવાનું અને ડીસી મોટરમાં બ્રશ મારફતે કરંટ આર્મેચરમાંથી વહન કરે છે. જનરેટરમાં શું કરે છે? ડીસી કરંટ કલેક્ટ કરે છે, જ્યારે મોટરની અંદર શું કરે છે? કરંટ આર્મેચરમાંથી વહન કરે છે. તો આ ભાગ હતું બ્રશનું કાર્ય. હવે અન્ય ભાગો કયા કયા છે? તો શીલ્ડ, બેરિંગ, લિફ્ટિંગ હુક અને ટર્મિનલ બોક્સ વગેરે ડીસી જનરેટરના અલગ અલગ ભાગ હોય છે. તો હવે કામ કેવી રીતના કરશે? આખું જનરેટર કામ કેવી રીતના કરશે? જ્યારે આપણે એને યાંત્રિક ઉર્જા આપીશું, એટલે કે આગળ આપણે જે સિદ્ધાંતની અંદર ભણ્યા કે બે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે વાહક ગૂંચળું મૂકવામાં આવે છે, જેને ફેરવવામાં આવે છે, એને જેવું આપણે ફેરવીએ એટલે કે શું થશે? ચુંબકીય ફ્લક્સ કટ થશે. ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ફ્લક્સ કટ થશે. એ જેવું ફરવાનું સ્ટાર્ટ કરશે એટલે આર્મેચર કોરની અંદર થશે ફ્લક્સ પ્રોડ્યુસ થશે. ફ્લક્સ પ્રોડ્યુસ થશે એટલે એસી કરંટ પ્રોડ્યુસ થાયને આપણે સામાં ફેરવવાનું ડીસીમાં. સાનાથી ફેરવીશું? કોમ્યુટેટરની મદદથી. પછી જે કરંટ પ્રોડ્યુસ થશે એને આપણે બ્રશથી આપણે શું કરીશું? કલેક્ટ કરીશું અને પછી એને સપ્લાયમાં આપી દઈશું. તો આ હતું કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિકલ મશીન એટલે ડીસી જનરેટરની રચના હતી. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ઇએમએફ ઇક્વેશન અને ડીસી જનરેટરના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.